ત્યારે માનવીનું મન એ વિષયોમાંથી બહાર આવી જાય છે. જ્યાં સુધી વિષયોમાં એને દોષ નથી દેખાતા ત્યાં સુધી એ વ્યક્તિ એ વિષયોમાં જ રચો પચો રહે છે. એટલે દોષ દૃષ્ટિ, દોષ જાણવા કે કઈ વસ્તુમાં કયો દોષ છે અને કઈ વસ્તુ ગુણવાળી છે, જેના ગુણ આપણને લેવા જોઈએ, એની સમજણ, એ સમજણનું નામ છે વિવેક. તો એ વિવેક વ્યક્તિની અંતર્ગત જાગૃત થવું જોઈએ. જ્યારે એવો વિવેક જાગૃત થાય ત્યારે વ્યક્તિ જે સાર છે એને ગ્રહણ કરવાની ક્ષમતા મેળવે છે. અને એટલે જ જે મનનો નિગ્રહ કરવાનો છે એ મનનો નિગ્રહ કરવા માટે અભ્યાસ અને વૈરાગ્ય આ બે કામ કરતા હોય. તો એ અભ્યાસનો અર્થ શું? એક જ કાર્ય વારંવાર કરવું એનું નામ અભ્યાસ છે. એટલે અભ્યાસમાં આવે છે નામસ્મરણ, જપ. તમે જપ કરતા હોય તો એ જપ જે છે એ તમે એક જ મંત્ર, એક જ નામ વારંવાર બોલો. તે વારંવાર બોલવાનું નામ જ જપ છે. અને એ જે જપ એ તમારા મનને નિયંત્રિત કરવાની ક્ષમતા રાખે છે. પણ કાયમ મન તમારું નિયંત્રિત નહીં રહે. તમે માનો કે જપ કરો, માળા તમારા હાથમાં છે, જપ કરો છો, એક માળા ફેરવી, પરમાત્મા કરે એટલી એકાગ્રતા તમારામાં આવે કે તમે એક માળા ફેરવતા હોય તો એટલી માળા ફેરવતા 108 નામ લેતા તમારું મન ત્યાં જોડાયેલું રહે, એટલી પરમાત્મા તમારા ઉપર કૃપા કરે થાય. એવી તમે કેટલી માળા ફેરવો, કોઈ 2 વખત, કોઈ 3 વખત, કોઈ 5 માળા ફેરવે, કોઈ 10 કરે, પણ પછી આપણે તો એ માળા ઉપાડીને મૂકી દઈએ. કોઈ માળાની થેલી મૂકી દે, કોઈ ખીંટી ટીકાડે, કોઈ જ્યાં જ્યાં એને રાખવાની વ્યવસ્થા કરી હોય ત્યાં એને મૂકી દે. એટલે કાયમ કોઈ માળાનું ફેરવવાનું કામ કરી શકતા નથી. પણ સદગુરુ અહીં એક ઉપાય બતાવી રહ્યા છે, જે ઉપાય એવો છે કે માનવીનો અખંડ જાપ ચાલુ રહી શકે. અને એનો તત્વ સમજાવતા સદગુરુ કહે કે જે સાધક સ્થિરતા પ્રાપ્ત કરે, તનની સ્થિરતા, મનની સ્થિરતા, વચનની સ્થિરતા, સુરતિ અને નિરતિની સ્થિરતા. થોડાક આ શબ્દોને સમજવાની જરૂર છે. તન એટલે શરીર, શરીરને સાધવું પડે. શરીરને એટલા માટે સાધવું પડે કે શરીર આપણા વશમાં હોય તો જે આપણે એની પાસેથી ધારીએ તે કામ લઈ શકીએ. અને શરીરને સ્વસ્થ રાખવા માટે યોગાસનો, કસરત આદિ એ ગુણકારી છે. એટલે જ આજના યુગમાં તો ઘણા બધા યોગાચાર્યો થયા છે ને, ઘણી જગ્યાએ યોગાસનો શીખડાવે છે ને, બધા ફી ભરીને યોગાસન કરવા જાય છે. યોગાસનો દ્વારા વ્યક્તિ શરીરની તંદુરસ્તી મેળવવાનો પ્રયત્ન કરે. પછી મનની તંદુરસ્તી મેળવવા માટે એને પ્રાણાયામ આદિ કરવાનું સમજાવવામાં આવે. આ ગ્રંથમાં એ પ્રક્રિયા પણ આવશે, આપણે એને પણ જોશું. પણ પહેલા જે સદગુરુ કબીર સાહેબ સમજાવી રહ્યા છે તે જ્ઞાન સાથે યોગ છે, જ્ઞાન યોગ. અને આ જ્ઞાન યોગમાં વ્યક્તિનું શરીર ગમે તેવું હોય, એ ગમે તેવી અવસ્થામાં પણ આ યોગને કરી શકે છે. કારણ માનો કે મૃત્યુ કોઈનો આવે અને બીમાર માણસ હોય, એ ત્યારે સાધના ન કરી શકતો હોય, તો એ બીમાર માણસ મોતના સમયે એ મોતને પોતાનું સુધારીને આ માનવ જીવનને સાર્થક કેવી રીતે કરી શકે?
तो एने पण आ साधना लाभ करावे छे। कारण गमे ते अवस्थामां पण व्यक्ति आ साधना करी शके छे। एटले ज आनुं नाम सहज छे, सहज साधना। अहीं सुधी के कबीर साहेबनी वाणीमां आवे, अमारा संतो पण एनो उल्लेख करता होय, बैठे ठाड़े पड़े उतान, बैठा बैठा उभा उभा सूता सूता, दरेक अवस्था में, दरेक अवस्था में आ साधना संभव छे। अने आ साधना में जे मंत्रणों प्रयोग थाय, ये मंत्रणों उल्लेख पण अहीं सद्गुरुए कर्यो छे। અને એને આપણે જે લોકો સંધ્યાપાઠ, જે ભક્તજનો સંધ્યાપાઠ વાંચતા હોય, પાઠ કરતા હોય, એમાં આવેલી સાખીઓમાં બહુ સ્પષ્ટ કર્યું છે। શ્વાસ શ્વાસ મેં નામ લે, શ્વાસ શ્વાસ મેં નામ લે, વૃથા શ્વાસ મત ખોય, ના જાને યહ શ્વાસ કો આવન હોય ન હોય। श्वासा की कर सुमिरणी, कर अजपा को जाप, परम तत्व को ध्यान धर, सोहम आपोयाप, सोहम पोया पवन में, बांधो सुरति सुमेर, ब्रह्म गांठ हृदय धरो, यही विधि माला फेर। आ माला फेरवाणी रीत सद्गुरु कबीर साहेबे कही छे। कारण आपने जे हाथ में माला लईने फेरवीए, ये माला तो आपने समय आवे मुकी देवी पड़े। अने घणा तो माला तो कर्मे फिरे, जीभ फिरे मुख माही, मनवा तो चौदिस फिरे, सो तो सुमिरन नाही। कबीर साहब कहे कि ये तो सुमिरन नथी। माला हाथ में फरती होय, जीव मुख में फरती होय, अने आ मनीराम छे ए बद्दी जग्या मंजी भाई दौड़ा करतो होय, तो कहे के एने स्मरण नहीं कहवाय। एटले कहे के एवी रीते माला फेरवानी होय तो कहे छोड़ी दे। कर का मन का डार दे, मन का फेर, माला फेरत जुग गया, गयान मन का फेर। આવી રીતે માળા ફેરતા ફેરતા તો જુગ એટલે જન્મો જન્મ ગયા, પણ એનાથી કઈ ફાયદો નહીં થયો। તો કે હવે કરકા મનકા એની ચિંતા કરવા કરતા મનકા મનકાની ચિંતા કર, મનના મનકા ફેર। અને મનના મનકા તો તમે ગમે તે અવસ્થામાં બેઠા હોય તો ફેરવી શકો છો। તમે દુકાન ઉપર બેઠા હોય તો એ ફેરવી શકો, જે ખેડુ હોય ને હળ હાંકતા હોય ત્યારે પણ ફેરવી શકે, કોઈ ચાલતા ચાલતા ફરતા ફરતા મોટર ડ્રાઈવ કરતા હોય ત્યારે પણ નામસ્મરણ તો કરી શકે। સર્વશાસ્ત્રાણામ, બધા શાસ્ત્રોમાં सोहम मंत्रणो उपयोग करवामां आव्यो छे। अने ये जे सोहम शब्द छे, ये सोहम शब्द श्वास साथे जप करवानो कह्युं छे। सोहम शब्दनो श्वास साथे जप केवी रीते, अने सोहम शब्दना जापथी मन कंट्रोलमां थई शके के नहीं, तो संतोए कह्युं छे के जरूर थाय छे, पण एनी रीत समजवी पड़े। कई रीते सोहमनो जाप करवानो जेनाथी तमारो मन कंट्रोलमां आवी शके। एक महापुरुषो दाखलो आपे, बहु सरस मजानो दाखलो छे, तमे क्यांक सांभळ्यो हशे। एक भाई कोई संतना परिचित हता, एक दिवस ए संतने मळ्या, અને સંત એ ગામમાં રોજ સત્સંગ કરતા હતા। તો એ ભાઈને સંત કહે કે ભાઈ તું સત્સંગમાં કોઈ દિવસ નથી દેખાતો। ત્યારે ભાઈ કહે કે ગુરુજી,
क्या करूं, काम इतना ज्यादा है, एटलो वधारे काम छे कि काम माथी फुर्सत मळती नथी, एटले हूँ सत्संगमां आवी शकतो नथी। एम तो संतो कहे ना, जिंदगी जब तक रहेगी फुर्सत न होगी काम से, कुछ समय ऐसा निकाल लो प्रेम कर लो राम से, थोड़ा समय तो काढ़ो पड़े। पण ए कहे के मारी पासे तो एटलू काम के मने टाइम मळतो नथी, एटले हूँ सत्संगमां आवी शकू नहीं। तो महात्माए कह्युं के हूँ तने एक मंत्र आपू, तू ये मंत्र ने सिद्ध करी ले तो तारा बद्धा काम फटाफट थई जशे। तो के ओहो गुरुदेव, आई एवुं कई मळी जाय तो बधुं काम थई जाय। तो महात्माए एने एक मंत्र आप्यो अने एने ये मंत्र सिद्ध करवानी रीत पण समजावी, अने एने जईने जे प्रमाणे महात्माए कह्युं हतुं ए प्रमाणे करीने ए मंत्रने सिद्ध कर्युं। जे दिवसे मंत्र सिद्ध थयो तो एनी आगळ एक भूत प्रगट थयो, अने भूत एने कहे के भाई हूँ तारा बधा काम करवा माटे आव्यो छुं, तू जे कई काम कहीश ए हूँ करीश, पण मारी एक शर्त छे, ऑन वन कंडीशन। काम बधा करो पण एक शर्त छे, जे दिवसे तू मने काम नहीं आपे ते दिवसे हूँ तने खाई जाइश, आ मारी शर्त। तने मंजूर होए तो तारी सेवा मां रहूं। तो ए मानवी विचार करे कि मारी पासे तो एटला काम छे, एटला काम छे, ए कोई दिवस काम खूटशे नहीं, एटले एने भूतनी शरत मंजूर करी। अने एने ए भूत जारे आवे त्यारे ए भाई एने काम बतावे। हवे ए भूत हतो, ए तो घंटो नो काम मिनटो मां करे, एटले एने काम करवानी झड़प, एटले कि आ भाई ना कामो तो फटाफट थवा मांड्या। अने एक दिवस एवो आव्यो कि भाई ने चिंता थवा मांडी कि हवे आने शुं काम कहीए। एटले पछी एने विचार कर्यो, चलो ये गुरुदेव जेमने आपने आ मंत्र बतायो हतो ने एनी पासे ज उपाय मांगी। एटले पाछा ए संत पासे गया ने कहे, गुरुदेव आपे मंत्र आप्यो पण एमां तो मोटी आफत आवी, क्या भूत आव्युं छे ने, ए भूत तो कहे छे के हूँ काम नहीं आपो तो मने खाई जाओ, तो हवे आप मने उपाय बताओ। ने महात्माओ तो एवा होय ने, बहु दयाळु होय, अने कई ने कई उपाय तो एमनी पासे होय। એટલે એમને કહ્યું કે ઠીક, એ ભૂત આવે તો હવે તું એ ભૂતને કહેજે કે તું એક બહુ લાંબો વાસડો લઈને આવ, અને આંગણામાં એ વાસડો ખોડી દેવાનો, અને કહે કે જ્યાં સુધી હું તને બીજો કામ નહીં બતાવું ત્યાં સુધી તારે આ વાસડા ઉપર ચડવાનો ઉતરવાનો, ચડવાનો ઉતરવાનો એક કામ આપ્યું। એનો અર્થ એમ નહીં સમજતા કે હું તમને એવો મંત્ર આપવાનો તમારો ભૂત રાજી થઈ જાય, આવો કઈ મારે ભૂત રાજી કરાવો નથી, પણ ભૂત છે એ કયો ભૂત છે, એ તમારું જે મન છે એ જ ભૂત છે, અને એ મનરૂપી ભૂતને આપણે કઈ ને કઈ કામે લગાડવું છે। કારણ આ મન કામમાં ન લાગેલું હોય તો એ તોફાન કરતું હોય છે, કામમાં હોય ને ત્યારે એ શાંત રહેતું હોય, પણ કામમાં ન હોય તો એ તોફાન કરે। એટલે જ ઇંગ્લિશમાં એક કહેવત છે, એમ્પ્ટી માઇન્ડ ઇઝ હાઉસ ઓફ ડેવિલ, એ ડેવિલનું ઘર બની જાય છે। એટલે એ મન જ્યારે તમને ત્રસ્ત કરે, તમને દુખી કરે એવું હોય, એટલે એ મનને આપણે કંઈ ને કંઈ એવા કામે લગાડવાનું કે એ કામ એ મન કાયમ કરતો રહે। તો એવું કામ કયું તો એને એક વાસડો આપવો પડે, અને વાસડા ઉપર એને ચડાવવો ઉતારવો પડે। તો એ વાસડો કયો, આ સ્થૂળ વાસડો નહીં, આપણે શ્વાસ રૂપી વાસ
શ્વાસ રૂપી વાસણો એને આપવાનો છે, અને શ્વાસ રૂપી વાસણા ઉપર આ મનને ચણાવવાનું ને ઉતારવાનું, એટલે મનને અંદર મોકલવાનું ને બહાર કાઢવાનું. જેમ શ્વાસ અંદર ઉતરે ત્યારે મનને અંદર ઉતારો, અને શ્વાસ બહાર આવે ત્યારે મનને બહાર કાઢો, એટલે એનું ચણનું ચડવાનું ઉતરવાનું થાય. અને તમને એક વાત બહુ સ્પષ્ટ કરી દઉં, આ મનને આવું કામ નહીં ગમે. તમે જોજો, તમને કોઈ કામ ન ગમતું હોય ને, અને કોઈ ધરાર તમને કામ કરાવે તો તમારું મન થાકી જાય અને કહે છે કે હવે ઊંઘી જાઓ ને. એટલે જે માનવીને ઊંઘ નહીં આવતી હોય એના માટે આ ટ્રીક બહુ સારી કરવા જેવી છે. જેને અનિદ્રાનો રોગ હોય એને એ રોગમાંથી મુક્ત થવું હોય તો આ જે અમે યુક્તિ બનાવીએ, યુક્તિ કરે એટલે અનિદ્રા દૂર, અમારી પૂરી ગેરંટી છે. એટલે એને શું કરવાનું હોય, મનને જે ન ગમતું હોય એ કામ એને આપવાનું. તમારા મનને કોઈ કામ ગમતું હોય ને એમાં તમારું મન લાગેલું હોય તો તમે તો આખી રાત ફિલ્મ જોતા જોતા કાઢી નાખો, કારણ ફિલ્મ જોવામાં તમારું મન લાગતું હોય તો આખી રાત નીકળી જાય. પણ જે કામ મનને ન ગમતું હોય ને એ કામ આપણે એને આપીએ ત્યારે એ મન વિશ્રાંતિ ગોતે છે, અને એટલે એ મન શાંત થઈ જાય છે. તો મનને શાંત કરવું છે, મનને નિયંત્રિત કરવું છે, તો એટલા માટે જેમ સદગુરુ કબીર સાહેબ કહે છે, શ્વાસ શ્વાસ મેં નામ લે, શ્વાસ શ્વાસ મેં નામ લે, વૃથા શ્વાસ મત ખોય, ના જાને યહ શ્વાસ કો આવન હોય ન હોય. કારણ આપણે ભરોસો નથી આ શ્વાસ